संख्या बनावी शकाय एना विशे बात करी थी छे। हवे आ भाग 7 नी अंदर स्वाध्याय 6.1 ना 7मा दाखलानी रकम અહીંયા મેં લખી છે કે 5 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ગોઠવણીમાં બધા છોકરાઓ એક સાથે આવે। જો 5 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં ગોઠવાય, હવે 5 છોકરાઓમાં પાછા આ પહેલો નંબર આપ્યા હોય, ધારો કે 1 2 3 4 5 એમ, એટલે કોઈ વખત આ પરિસ્થિતિ પણ આવે બરાબર। બીજું આમાં પણ આવું પણ બની શકે આમના પણ, એટલે કહેવાનો અર્થ શું છે કે 5 છોકરાઓ એક સાથે રહેવા જોઈએ, અહીંયા બધા છોકરાઓ એક સાથે આવે, પાંચે પાંચ એક સાથે આવે બરાબર, એટલે અહીંયા આગળ 5 છોકરાઓને અરસપરસ ગોઠવવાના પ્રકાર, તો 5 છોકરાઓને 5 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર 5P5 કહેવાય। હવે પાંચે પાંચનું એક જ સ્થાન ગણીએ અને આ 3 છોકરીઓ એના 3 સ્થાન ગણીએ તો 1 વત્તા 3 એટલે 4 થાય, એટલે આ 4 સ્થાનોમાં 4ને ગોઠવવાના પ્રકાર 4P4। એટલે અહીંયા આગળ આ બરાબર ધ્યાન રાખજો કે અહીંયા 5 છોકરાઓને હારમાં ગોઠવવાના કહે, 5 છોકરાઓ અને 3 છોકરીઓ, અને એમાં સરળ શું કહ્યું છે કે બધા છોકરાઓ એક સાથે આવે। હવે જો અહીંયા આગળ એના બદલે તમને એવી પરિસ્થિતિ કહી હોય છોકરાઓને બદલે છોકરીઓ એક હારમાં આવે અને એક સાથે આવે, તો તમે શું કરો એમાં જી 3 છોકરીઓ એક સાથે એનું એક સ્થાન અને 5 છોકરાઓ બી, તો આ 3 છોકરીઓ એમને ગોઠવવાના 3P3 એવું થાય, આ એક સ્થાન અને આ 5 અરસપરસ એટલે 6 થયા, તો એમની ગોઠવણી 6P6 રીતે। એટલે તમને જો આ દાખલાની અંદર તમને એવું કહ્યું હોત કે 3 છોકરીઓ અને 5 છોકરાઓને હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે બધી છોકરાઓને બધે શું કર્યું હોત છોકરીઓ એક સાથે આવે, તો તમારે શું કરવું પડે કે 3 છોકરીઓને અરસપરસ ગોઠવવાના પ્રકાર 3P3 રીતે ગોઠવી શકાય અને 3 છોકરીઓનું એક સ્થાન અને 5 છોકરાઓના 5 સ્થાન એમ કુલ 6 સ્થાનોમાં અરસ ગોઠવણીના પ્રકાર, તો 6 થયા 1 વત્તા 5 6 એટલે એની ગોઠવણી 6P6 અને આ બંનેઓનો પછી શું કરવું પડે ગુણાકાર। તો એક વધારાનું તમને જો અહીંયા કોઠણીમાં બધા છોકરાઓ એક સાથે આવે એના બદલે જો એક બધી છોકરીઓ એક સાથે આવે, તો જે સાથે આવે એવો કયો હોય એમનું એક સ્થાન ગણી લેવાનું અને પાછું એમનું અરસપરસ ગોઠવણી તો લેવાની 3P3 અને એક સાથે આવે અને બાકી રહેલા 5 છોકરાઓના 5 સ્થાન એવી રીતે તમારે ગણવું પડે। હવે અહીંયા આગળ આ 5 છોકરાઓને અરસપરસ રીતે 5 રીતે ગોઠવી શકાય 5P5 બરાબર, ત્યાર પછી 5 છોકરાઓનું એક સ્થાન અને 3 છોકરીઓના એટલે એક સાથે આવે એટલે એક સ્થાન ગણી દેવાનું અને 3 છોકરીઓના અરસપરસ 3 સ્થાન બરાબર, એટલે 1 વત્તા 3 એટલે 4 4P4, તો આ રીતે તમારે પછી એ બંનેનો શું કરવો પડશે ગુણાકાર। તો
पांच छोकराओं ने आ रीते लखाशे एनो पांच छोकराओं ने एक साथे गोठवाना होवाथी तेमनुं एक स्थान गणता बराबर पांच छोकराओनुं एक स्थान गण्युं एक अर्थ विद्यार्थी गणता बराबर एक एक स्थान लखो के एक विद्यार्थी गणता विद्यार्थी गणता चार विद्यार्थियों ने એટલે આ એક અને ત્રણ ના ત્રણ છોકરીઓના ત્રણ એ રીતે એટલે એક વિદ્યાર્થી ગણતા કુલ ચાર વિદ્યાર્થીઓને ગણતા કુલ ચાર વિદ્યાર્થીઓને 44 રીતે ગોઠવી શકાય એટલે આ એક પાંચે પાંચનું એક સ્થાન એટલે એક વિદ્યાર્થી બરાબર બીજું આ 44 રીતે ગોઠવી શકાય હવે રહ્યા શું પાંચ પાંચ કઈ રીતે ખબર પડી ને કે પાંચ છોકરાઓના અરસપરસ પાંચ રીતે એટલે આ પાંચ છોકરાઓને અરસપરસ ફાઈવ રીતે ગોઠવી શકાય પાંચ છોકરાઓ ને ફાઈવ રીતે ગોઠવી શકાય બરાબર હવે ગોઠવણીના કુલ ક્રમ જ કયો તો આ 44 અને આ 55 એ બંનેનો શું કરવો પડશે ગુણાકાર તો ગોઠવણીના કુલ ક્રમ જ કયો કુલ ક્રમ જ કયો તો 44 ગુણ્યા 55 44 એટલે 84 સુધીનો ગુણાકાર એટલે 4 3 2 1 5 4 3 2 1 તો 4 × 12 = 24 5 × 20 = 60 × 120 એટલે 24 અને 120 એ બેનો ગુણાકાર કરી દેવાનો 24 × 120 કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરીશું તો 2880 પ્રમાણે ગોઠવી શકાય બરાબર એટલે 2880 રીતો એવી છે કે જેમાં પાંચ છોકરાઓ એક સાથે આવે આ તમને જો એક સાથે ના આવે એવું કહ્યું હોય કે પાંચ છોકરાઓ અને ત્રણ છોકરીઓને ખાલમાં કેટલી રીતે ગોઠવી શકાય તો તમારે સીધું જ એમાં ટોટલ 8 થયા 88 તો એ આના કરતા પણ વધી જાય પણ અહીંયા એક શરત મૂકી દીધી કે પાંચને એક સ્થાનમાં બરાબર હા માં એટલા બદલી એ થશે પાછું આમાં એવું ના થાય કે B1 G1 આવું નહીં આ જે શરત કહી છે યાદ આવે છોકરો અને છોકરી સાથે આવે એવું નહીં B2 G2 આવી પરિસ્થિતિ નહીં પણ પાંચ છોકરાઓ તો એક સાથે જ આવવા જોઈએ બરાબર એવી રીતે તો આ રીતના આપણે આ જે રીત કહી હતી ગોઠવણીની એમાં આ પ્રમાણે થાય હવે આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 8 એની રકમ ધ્યાનથી વાંચો તમે એ રકમ સમજો બરાબર એમાં આપણે રકમ થોડી મોટી છે એટલે ધ્યાનથી વાંચી સમજો બરાબર હવે એમાં તમને એવું કહ્યું છે દાખલા નંબર 8 ની રકમ કે તમને સાત પાંજરાની સાત ભાગ વિશે વાત કરી છે જો તમે ધ્યાનથી જુઓ કે સાત પાંજરામાં ત્રણ પાંજરા નાના છે અને જેમાં સાત ભાગ પૈકીના ત્રણ ભાગ જઈ શકતા નથી એ તમે જોયું હશે રકમ સમજો બરાબર કે તમારી પાસે તમને કે એક જો એમાં દાખલા નંબર 8 બરાબર ધ્યાનથી જોયો એક પ્રાણી સંગ્રહાલયમાં સાત વાઘને પૂરવા માટે સાત પાંજરા છે
टोटल कितना पांजरा छे सात। हवे सात पांजरा मां थी त्रण पांजरा केटला नाना छे के जेमां सात भाग पैकीना त्रण भाग जई सकता नथी। जो एटले सात पांजरा मांथी सात पांजरा मांथी त्रण पांजरा बराबर शु कहू छे नाना छे। एटला नाना छे के जेमां सात भाग पैकी त्रण भाग जई सकता नथी। એટલે સાત પાંજરા માંથી ત્રણ પાંજરા એટલા નાના છે જેમાં ત્રણ ભાગ જઈ શકતા નથી। એટલે સાત ભાગમાંના ત્રણ ભાગ એ નાના પાંજરામાં જઈ શકતા નથી। તો બરાબર સાત ભાગને सात पांजरा मां के भी रीते पूरी सका। जो मैं यहां पर टोटल सात पांजरा बराबर पण एमां त्रण पांजरा नाना गया छे एटले एनो शु थयो के चार पांजरा मोटा। एटले आ रीतना आपणे सात पांजरा बताए एमां चार पांजरा मोटा। एटले आ पहेलुं पांजरुं મોટું બરાબર આવી રીતે આપણે સાત પાંજરા મોટા બતાવી દઈએ એમાં સાત મોટા નથી થયા ત્રણ નાના એટલે એમાં શું થયું ચાર મોટા પાંજરા ચાર પાંજરા કેવા લેવાના મોટા આ રીતે બરાબર એક બે ત્રણ ને ચાર મોટું પાંજરું બરાબર। હવે આ શું થયા પાંજરા આ ચાર પાંજરા મોટા ત્રણ પાંજરા નાના બરાબર નાનું પાંજરું આ રીતના સિવાય બાકી રહ્યા ચાર પાંજરા બરાબર। તો આ જે ત્રણ ભાગ આની અંદર જઈ શકતા નથી એ વાત એટલે કહેવાનો શું છે કે વાત મોટા આની સાઈઝ કરતા તો એ ત્રણ ભાગ જે જઈ શકતા નથી એ આ ચાર પાંજરામાં તો જઈ શકશે। તો એ ત્રણ ભાગ જે આમાં જઈ શકતા નથી એ આ ચાર પાંજરામાં જવાના પ્રકાર। તો પાંજરા થયા કેટલા ચાર એમાં ભાગ કેટલા પૂરવાના જે આમાં જતા નથી એટલે ત્રણ પાંજરા એટલે આ ચારમાંથી ત્રણમાં શું થશે ત્રણ ભાગ પૂરાશે બરાબર। જે ત્રણ ભાગ જતા નથી આમાં આમાં ત્રણ ભાગ દાખલ થઈ શકતા નથી એ જે ત્રણ ભાગ જતા નથી એ ત્રણ ભાગને આ ચારમાંથી કોઈ ત્રણ પાંજરામાં પૂરાય એવું જરૂરી નથી કે આ પહેલા ત્રણમાં પૂરાય એ કાં તો પહેલા ત્રણમાં પૂરાય બીજા ત્રણમાં પૂરાય અથવા ત્રણમાં પૂરાય અથવા આ બરાબર આ છેલ્લા ત્રણમાં પૂરાય એટલે ચાર પાંજરામાં ત્રણ નાના ભાગને પૂરવાના પ્રકાર તો 4P3 થશે 4P3 બરાબર। એ કયા જે ત્રણ નાના પાંજરામાં ભાગ જઈ શકતા નથી એટલે બાકીના ચાર પાંજરામાં ત્રણ ભાગને હવે ત્રણ ભાગ પૂરાય બરાબર કેટલા પૂરાયા ત્રણ ભાગ કેટલા પાંજરામાં ચારમાંથી ત્રણમાં પૂરાશે એટલે આમાંથી કોઈ એક પાંજરું બાકી રહેશે
કારણ કે ચાર મોટા પાંજરા છે એટલે એક પાંજરું બાકી રહેશે બરાબર તો એક પાંજરામાં એક મોટું પાંજરું હોય ધારો કે આ પહેલા કણમાં પૂરાઈ ગયા ત્રણ ભાગ તો આ એક બાકી રહ્યું હવે આ પાંજરાની સંખ્યા કેટલી કહેવાશે એક મોટું અને ત્રણ નાનું બરાબર હવે ભાગ કેટલા પૂરવાના રહ્યા ત્રણ પૂરાયા બાકી રહ્યા ચાર તો બાકીના ચાર પાંજરા એમાં એક મોટું અને ત્રણ નાના આ બરાબર ધ્યાન રાખજો બાકીના ચાર પાંજરામાં ચાર વાળને પૂરવાના પ્રકાર ચાર ભાગ રહ્યા બાકી ત્રણ તો પૂરાઈ ગયા કયા પૂરાયા જે નાના બાજરામાં પૂરાતા નહોતા એ ચાર મોટા બાજરામાં પૂરાયા બરાબર તો એ ફોર બી થ્રી લીધી હવે ત્રણ મોટા બાજરા પૂરાઈ ગયા એટલે રહ્યા કેટલા એક મોટું અને ત્રણ નાનું અને ભાગ પૂરવાના બાકી કેટલા રહ્યા ચાર કારણ કે સાતમાંથી ત્રણ તો પૂરાઈ ગયા જે નાના બાજરામાં પૂરાતા નહોતા બરાબર એટલે બાકી રહ્યા ચાર બાજરામાં ચાર ભાગને પૂરવાના પ્રકાર તો ફોર બી ફોર એટલે ત્રણ નાના પાંજરા સિવાયના એનો જવાબ લખી ત્રણ નાના પાંજરા સિવાયના બાકીના ચાર મોટા પાંજરામાં ત્રણ ભાગને ફોર ટી થ્રી પ્રકારે પૂરી શકાય જો એટલે અહીંયા જે શરત કહી હતી કે ત્રણ ભાગ એવા છે કે જે નાના પાંજરામાં જઈ શકતા નથી ત્રણ તો એ ત્રણ ભાગને શું કરવું પડે આ ચાર મોટા પાંજરામાં પૂરવા પડે ચાર મોટા પાંજરામાં પૂરવા જાવ તો એક પાંજરું બાકી રહે બરાબર હવે રહ્યા કેટલા આમાંથી ત્રણમાં પૂરાય એક રહ્યું અને આ ત્રણ એટલે કુલ પાંજરા રહ્યા કેટલા ચાર હવે બાકી રહેલા ચાર પાંજરા હવે બાકી રહેલા ચાર પાંજરામાં એક મોટું પાંજરું અને ત્રણ નાના પાંજરા એટલે એક વત્તા ત્રણ એમ સીધું લખી દઉં એક મોટું પાંજરું એક મોટું પાંજરું વત્તા ત્રણ નાના પાંજરા બરાબર બાકી રહ્યું ચાર પાંજરા માં હવે ભાગ કેટલા બાકી રહ્યા તો જે ત્રણ નાના હતા એ પૂરાયા બાકી રહ્યા ચાર બાકીના ભાગ તો સાત ભાગ હતા એમાંથી ત્રણ પૂરાયા બાકી રહ્યા ચાર બરાબર બાકીના ભાગ કેટલા ચાર ને કેટલી રીતે પૂરાશે તો ફોર ટી ફોર પ્રકારે પૂરી શકાય પ્રકારે પૂરી શકાય બરાબર બાકીના ભાગ કેટલા ચાર એટલે ચાર કઈ રીતે ખબર પડી કારણ કે ટોટલ હતા પાંચ સાત પાંજરા બરાબર એમાં ભાગ પણ સાત હતા ત્રણ નાના પાંજરામાં જે નતા પૂરા થાય મોટામાં પૂરાઈ ગયા હવે એક મોટું અને એક નાનું એમ ચાર પાંજરામાં બાકીના બરાબર એટલે આ સાત ભાગ અને ત્રણ પૂરાયા એ ભાગ એ બેની બાદ બાકી કરી એટલે ચાર ભાગ બરાબર ને ફોર બી ફોર પ્રકારે પૂરી શકાય બરાબર એટલે આ રીતના તમે બંનેનો પછી શું કરી દેવાનો ગુણાકાર એટલે સાત ભાગ ને સાત પાંજરામાં પૂરવાના પ્રકાર એટલે અહીંયા લખી સાત ભાગ ને સાત પાંજરામાં પૂરવાના કુલ પ્રકાર બરાબર તો પહેલા આવ્યું ટુ ફોર્ટી થ્રી ફોર્ટી થ્રી એટલે ચાર મોટા પાંજરામાં ત્રણ ભાગને પૂર્યા બાકી રહેલા ચાર બરાબર ચાર ભાગ એને ફોર બી થ્રી આ રીતે થશે અરે ફોર બી ફોર
थैंक यू।